આમ તો એ ભગવાનનું રૂપ કહેવાય છે અને હા સ્ત્રીઓને માતૃત્વ ધારણ કરવા માટે ખાસ મદદ કરતા હોય છે પરંતુ હાલના સમયમાં આ ભગવાન પૈસા માટે કસાઈ બની ગયા છે રાજકોટના જેતપુરમાં આવા એક કસાઈ ડોક્ટરની બેદરકારીના કારણે એક સ્ત્રી ક્યારે હવે માતૃત્વ ધારણ નહીં કરી શકે તેવી હાલત કરી નાખી છે સાથે તેના ત્રણ મહિનાના બાળકને પણ માતાના ધાણ વગરનું કરી નાખ્યું છે તો જોઈએ આગળ આ ઘટના જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ મધરકેર હોસ્પિટલમાં ગત આઠ ત્રણના રોજ બગસરાના ખારી ગામની કાજલબેનને સારા દિવસો હોય તેના પિયર જેતપુરમાં આણો આવી હતી અને તેને તેના પિયરે સારી ખાનગી હોસ્પિટલ મધરકેર હોસ્પિટલમાં લઈ ગયા નોર્મલ ડિલિવરી પછી જ શરૂ થઈ કાજલબેનની મુશ્કેલી પેટમાં દુખાવોને લોહી પડવાની ફરિયાદ સાથે તેઓ ફરી મધરકેર હોસ્પિટલમાં તપાસ માટે આવ્યા ટાયરે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર રુચિક સરવૈયાએ પેટમાં થોડો બગાડ છે કંઈને ફરીથી સારવાર કરી જેમાં તેની અણ આવડત દેખાઈ આવી અને આ સારવારમાં આ ડોક્ટરે માત્ર એકવીસ વર્ષની કાજલબેનનું ગર્ભાશય કાઢી નાખ્યું અને ભવિષ્યમાં કાર્ય માતા ન બની શકે તેવી હાલતમાં મૂકી દીધી ડૉક્ટર રુચિકને અણ આવડતનો ભોગ બનેલ કાજલબેન મધર કેર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા હતા ત્યારે તેને તાત્કાલિક અસરથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેનો જીવ બચાવી લેવામાં આવ્યો ત્રણ મહિના પછી પણ કાજલબેન પથારી વસશે હાલ તો કાજલબેનનો જીવ તો બચી ગયો પરંતુ એક સ્ત્રી તરીકે તેઓ હોય હવે ક્યારેય માતા નહીં બની શકે એક સ્ત્રી માટે માતા બનવીએ નવજાત સંતાનને દૂધ પાઈ સ્તનપાન કરાવવું એ ઈશ્વરીય અનુભવ છે ત્યારે આ બનાવ બાદ માત્ર એકવીસ વર્ષની કાજલબેનને માથે તો જાણે આકાશ તૂટી પડવા સમાન છે એક તરફ તેની કુખે અવતરેલ બાળક બાળકને તેઓ સ્તનપાન નથી કરાવી શકતા પથારી કાજલબેન તેઓના નવજાત સંતાનને ખોરામાં લઈને લાડ પણ નથી લડાવી શકતા અને બીજી તરફ સદાય માટે પોતાનું સ્ત્રી સ્તવ ગુમાવી દેવાનું દુઃખ તેઓની આંખોમાં માત્ર લાચારી જ દેખાય છે કેર હોસ્પિટલમાં ડોક્ટર રુચિક માટે તો જાણે આ ઘટના એક સામાન્ય હોય તેવું લાગી રહેલ છે તેઓ તો જાણે કંઈ ન બની હોય તેવી રીતે તેઓ વર્તન કરી રહ્યા છે અને જ્યારે કાજલબેનના પરિવારને મર્યા ત્યારે સહજતાથી સ્વીકારે છે કે હા ભૂલ થઈ ગઈ માફ કરો અને આ કબૂલાતનું સ્ટ્રીંગ ઓપરેશન થયું જેમાં આપ જોઈ શકો છો કે કેવી નફટાઈથી સ્વીકારે છે ડૉક્ટર રુચિક કાયદાની ખાસ કલમ સિત્યાસી મુજબ ત્રણ મહિનાથી કાયદેસરની કાર્યવાહીથી બચી રહેલ છે અને આ ઘટના છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ચાલી રહી છે ત્યારે આજે આ ડૉક્ટર રુચિકની અણઆવડતનો ભોગ બનનાર કાજલબેનની ફરિયાદ જેતપુર સિટી પોલીસમાં નોંધાય છે અને જેતપુર પોલીસ ડૉક્ટર રુચિકને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

ત્યાર પછી અમે સવા મહિનો થઈ ગયેલો બાળકનો જન્મ થઈ ગયેલો સવા મહિના પછી અમે સાહેબને અહીંયા બતાવ્યા બ્લીડિંગ પડતું હતું એટલા માટે પછી સાહેબે કીધું કે ચેક કરી પછી સામેના રૂમમાં લઈ ગયા રૂમમાં લઈને કીધું કે આમાં થોડોક બગાડ રહી ગયો છે તેના માટે તમારે સોનોગ્રાફી કરવી જોશે ડૉક્ટર રામાણીને અહીંયા અમે સોનોગ્રાફી કરવા ગયા સોનોગ્રાફી કરી અને પાછા બપોર પરત પાછા આવ્યા સાહેબને ત્યાં પાછું એ કે આમાં થોડોક બગાડ છે હમણાં અમે પાંચ મિનિટમાં કાઢી દઈશ કે તારે સારું લ્યો હાલો કે બેનને અંદર લઈ ગયા અંદર લઈ અને જે કરવાની ટ્રીટમેન્ટ કરી નો કરવાની પણ ટ્રીટમેન્ટ કરી અને બેન રાડો રાડને ચીખા ચીખી જેટલી ડિલેવરીમાં પણ નથી રાડો રાડ ચીખા ચીકી કરી એટલી અત્યારે ચીખા ચીકી કરી અચાનક મારા મમ્મી દરવાજામાં પાટા મારીને અંદર ઘરેલા ઘરે ગયા તો બધું દ્રશ્ય જોઈને મારા મમ્મી અસ્તવ્યસ્ત થઈ ગયેલા બ્લીડિંગના આંતરને બધું બહાર હતું કે સાહેબ આ શું કર્યું એ કે આમાં મને કાંઈ ખબર પડતી નથી આમાં કાંઈક નીકળવા જ મળ્યું છે તમે વહેલી તકે ગમે આ બેનને લઈને એક જ રાખ સાહેબ રટન જપ્પ મળે કે આને બેનને લઈને જ જાઓ પણ અમારે શેમાં લઈને જાઓ તમારે વાહન શું છે કીધું રિક્ષા છે તો તમે વાહનની તો વ્યવસ્થા કરી દો તો અમને કોઈ કોઈ જાતની વાહનની વ્યવસ્થા ન કરી કોઈ પણ જાતની કાંઈ વસ્તુ ન કરી દીધી પછી એક ઇકોવાળા ભાઈ હતા એના માનવતા આવી એને વળી ગાડી લઈ અને બેનને દસ મિનિટમાં જૂનાગઢ અમને પહોંચાડ્યા જૂનાગઢ તાત્કાલિક અમે ત્યાં એડમિટ થયા અને પછી ટ્રીટમેન્ટ કરી ગઇનિકમાં તો બેનને એમ કીધેલું કે ગરભાશય ફાડી અને આંતરડા કાઢી નાખ્યા છે બહાર એટલા માટે કે ગર્ભાશય અને આંતરડું બહાર કાઢવાથી આંતરડું ખરાબ થઈ ગયેલું છે એના માટે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કર્યા પછી મહામુસીબતે બેનનો જીવ પાછો પાછો વહે્યો અને અત્યારે હાલ બેન જો ત્રણ મહિનાથી એ બાળકને બ્લીડિંગ ફ્લીડિંગ એ નથી કરાવી શકતા ત્રણ મહિનાથી એનું બાળક પણ હેરાન છે અત્યારે હાલમાં બેન પણ બહુ હેરાન છે તમે પોલીસ કેસ કરવા માટેની જે વાત હતી તો પોલીસ કેસ કરવા માટે તમે પોલીસે શું કહેતી હતી તમને કેટલો ટાઈમ તમને લબડાવ્યા કેટલા મહિના પછી કેટલા દિવસ પછી પોલીસે તમારી ફરિયાદ લીધી અમે પોલીસ કેસ કર્યો એમએલસી ને આ તાત્કાલિક દર્જ થઈ અને પોલીસ અવારનવાર અમને એમ કીધું કે આ જે ગુનો દર્જ થાય કાલ થાય એમ અઢી મહિના જાતા થયા અને ત્યાર પછી એફઆઈઆર દર્જ કરી છે અને અમને અવારનવાર અમે ધક્કા ખાયેલા ખરા સાહેબ જેતપુર પોલીસ સ્ટેશનમાં એક ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે બેદરકારીની શું આખી હકીકત શું છે સાહેબ ગઈ તારીખ આઠ ત્રણ બે હજાર ઓગણીસના રોજ કાજલબેન ચંદુભાઈ ચુડાસમા રહે ગામ ખારી અમરેલી નાઓએ નોર્મલ ડિલિવરી બાદ એમને પેટમાં દુખાવો થતાં એ પોતે હોસ્પિટલમાં ફરી વખત સારવાર માટે આવતા ડૉક્ટરે કોથળીમાં બગાડ છે તેમ કહી અને તેમની કોથળી સાફ કરવી પડશે તેવું કહી અને એમને વધુ સારવાર માટે તજવીજ કરેલી મધર કેર હોસ્પિટલના ડૉક્ટર સરવૈયા નાઓએ આમની સારવાર કરેલી અને ત્યારબાદ એ બેનને યોનીના ભાગેથી ગર્ભાશયની અંદરથી આંતરડું બહાર નીકળી ગયેલું અને એ હકીકત આધારે જુનાગઢ રિફર કરતાં જૂનાગઢ એમની વધુ સારવાર થયેલ આ બધાની આ અંગે એમની ફરિયાદ કરવા માટે આવતા એમની કાયદેસરની ફરિયાદ લઈ અને આરોપ ડૉક્ટર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શરૂઆતમાં ફરિયાદ કરવા માટે આવેલ પરંતુ શ્રીને આઈપીસી કલમ સિત્યાસીનો લાભ મળતો હોય એ લાભ મળે છે કે કેમ જે અંગે નિષ્કાળજી પુરવાર કરવા માટે એ જે પેનલ ડૉક્ટરો હતા એ પેનલ ડૉક્ટરો પાસે એ તમામ સર્ટિફિકેટ વગેરે રજૂ કરતાં તેના નિષ્ણાત ડૉક્ટર ને એનો અભિપ્રાય આપેલ છે કે આમાં ડૉક્ટરની નિષ્કાળજી છે જેના આધારે ગુનો દાખલ કરી